દિવાળી નાના હતા ત્યારે કેટલી મોટી લાગતી હતી, ને હવે મોટા થયા તો દિવાળી જાણે નાની થઈ ગઈ. તાણી તુસીને બચાવેલી રકમમાંથી માં થોડું મોહનથાળ ને સુખડી કરતી. ક્યારેક ઘી ઓછું પડે તો ક્યારેક એલચી ન મળે, પણ એના સ્વાદમાં માની ભારો ભાર લાગણી નીતરતી. એટલે જ તો એકાદ ટુકડો લેવા કેટલાય કજિયા કરતા, ને માં સમજાવતી, બેટા એમ થોડું ખવાય છે હરતા ફરતા. આજે જુદા જુદા રંગની, જુદા જુદા પ્રાંતની, નામે ના આવડે એવી 8-10 મીઠાઈના બોક્સ ફ્રીજમાં પડ્યા પડ્યા ઠરે છે, અને હરતા ફરતા એની સામે જોતા જઈએ છે. તો પણ હવે મોંમાંથી નાનપણ જેવી તીવ્ર ઈચ્છાનું પાણી ક્યાં ઝરે છે? ધનતેરસ સુવાળી વણતા વણતા માં બેસતા વર્ષે કોણ કોણ આવશે એની યાદી કરાવતી, પછી કોનું સ્વાગત કરીશું કેવી રીતે એવા ઉમળકાના ચોસલા પાડતી. કોઈને ગરમ નાસ્તો, ને કોઈને કોરો, ને કોઈને ચા ને શરબત, ને બાળકોને દૂધનો કટોરો. એના જર્જરિત થઈ ગયેલા નાના પર્સના છેલ્લા સિક્કા સુધી અકબંધ રહેતો માનો મોંઘેરો ઉમંગ ક્યાંથી લાવો? આજે 5 દિવસની રજામાં આઉટ ઓફ સ્ટેશનનું આયોજન કરી એ બધી એ ઝંઝટમાંથી છૂટવા મળતી આપણી વૃત્તિ એ રંગ કેવી રીતે લાવશે? બોનસ, બીએ, ડિફરન્સ કે એરિયર્સ કશું જ નહીં. માની 3 મહિનાની બચત ને પપ્પાના 2 મહિનાના ઓવર ટાઈમમાંથી દિવાળી કરવાની, પણ તોય કોઈ બેરિયર્સ નહીં. દિવાળીની રાત્રે જાતે ધોઈને, હાથ દઈને, ગળી કરી, ગાદલા નીચે મૂકીને ઇસ્ત્રી કરાયેલો શર્ટ બેસતા વર્ષે વટભેર પહેરવાનો જે આનંદ હતો, તે આનંદ આજે રંગબેરંગી કપડાથી ઠાંસો ઠાંસ ભરેલા વોર્ડરોબમાં ક્યાંય સંતાતો ફરે છે. ખરેખર આપણે મોટા થઈ ગયા અને આપણી દિવાળી નાની થઈ ગઈ નહીં?